નાણા પ્રધાન નિર્મલા સીતારામે આજે કેન્દ્રીય બજેટ 2020 માં કરદાતાઓ માટે એક નવા જ કર માળખાને રચ્યું હતું, જે ભારતીય ટેક્સ સિસ્ટમ માટે એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય, જેનું પ્રસારણ સુરતના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે થયું હતું. ભૂતપૂર્વ પ્રમુખ સર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, નાણામંત્રી નિર્મલા સીતારામે જે બજેટ રજૂ કર્યું છે તે આવકારદાયક છે, સર્વાંગી વિકાસ તરફ દોડતું બજેટ છે. હું એમ માનું છું કે એમણે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ બજેટની પ્રસ્તુતિ કરી છે. પછી એ ભારતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની માટેની વાત હોય, શિક્ષણની વાત હોય કે અન્ય કોઈ વાત હોય, હું આ બજેટમાં એમ જોઉં છું કે આ બજેટ આમ જનતાની ખરીદ શક્તિ વધારતું બજેટ છે. કારણ કે ઇન્કમટેક્સના દરો ઘટ્યા છે, એને ટેક્સ ઓછો આપવો પડશે તો એ પૈસા એના હાથમાં આવશે, અને એ હાથમાં આવશે તો એ ખરીદ શક્તિ એની વધશે, અને ખરીદ શક્તિ વધશે તો બજાર ચાલશે. એટલે મને એમ લાગે છે કે અર્થતંત્રને વેગ આપતું બજેટ છે. એટલું જ નહીં, નાણાપ્રધાને 9,500 કરોડ જેટલી માત્ર રકમ એ સિનિયર સિટીઝન અને વિકલાંગ માટે આપી છે. એટલે વિકલાંગના પરિસ્થિતિ સુધારવા માટે અથવા તો સિનિયર સિટીઝનને સારું જીવન આપવા માટે 9,500 કરોડ રૂપિયા આપવાના છે, એ બહુ મોટી વાત છે. એટલું જ નહીં, રેલવે હોય કે એરપોર્ટ હોય કે સી પોર્ટ હોય, આ બધામાં જ એમણે સારી ફાળવણી કરી છે. એમણે કહ્યું કે 100 નવા એરપોર્ટ બનશે, 100 નવા એરપોર્ટ બનશે. તો એની સાથે સાથે આપણે અત્યાર સુધી રેલવેમાં અથવા તો રોડ પર ટ્રાવેલ કરતા હતા, હવે પ્લેનમાં ટ્રાવેલ કરવાનું સપનું પણ સાકાર થશે. અને હું એમ માનું છું કે જે રીતે 21મી સદીમાં આ દુનિયા આગળ વધી રહી છે અને ભારત આગળ વધી રહ્યું છે, તમે એક સમય એવો આવશે કે લોકો પ્લેનમાં વધારે ટ્રાવેલ કરતા થશે. તો એ સંજોગોમાં મને એમ લાગે છે કે આ બજેટ એ માત્ર આ વર્ષનું બજેટ નથી, એ આવતા દાયકાનું બજેટ છે. આ બજેટ ખેડૂતો માટેનું છે, આ બજેટ શિક્ષકો માટેનું છે, આ બજેટ શિક્ષણ માટેનું છે, આ બજેટ વેપાર ઉદ્યોગ માટેનું છે. આમ તમામ ક્ષેત્રના લોકો આવરી લેતું આ બજેટ છે, અને એટલા માટે હું માનું છું કે આ બજેટ ખરેખર આવકારદાયક. શિક્ષણ માટેનું કઈ રીતનું? શિક્ષણ માટે પણ એમણે કહ્યું કે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ ચાલુ થવાની છે. ઓનલાઈન એજ્યુકેશન દેસાઈ છું, સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો પ્રેસિડેન્ટ છું. આજે જે મેડમ નિર્મલા મેડમે જે આજે બજેટ રજૂ કર્યું એ આવકારદાયક બજેટ છે. એમણે જે 3 કલાકના મેરેથોન સ્પીચની અંદર દરેક ક્ષેત્રને જે આવરવાનો પ્રયત્ન કર્યો છે એ સરાહનીય છે. એમણે ખૂબ જ વિસ્તૃત દરેક ક્ષેત્રની ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી છે, એ એગ્રીકલ્ચર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એ સ્કિલ ડેવલપમેન્ટ હોય, એમએસએમઈ હોય કે વુમન એન્ટરપ્રિનર માટે હોય કે બીજી કોઈ બી દરેક ઇન્ડસ્ટ્રી અને દરેક સેગમેન્ટ વાઇઝ એમણે જે રજૂઆતો કરી છે એ ખૂબ જ આવકારદાયક છે. અને એ માટે જે એમણે ફંડની ફાળવણી કરી છે એ જોતાં ચોક્કસ લાગે છે કે આ આવનારા વર્ષોમાં આ એક આ દશકાનું પહેલું બજેટ છે કે જે એક નવી શરૂઆત થશે, અને નવી રીતે એમણે ટેકનોલોજીને ભાર આપ્યો છે. તો આ બધી જ વસ્તુનો એક પેકેજ તરીકે એ એમણે રજૂ કર્યું છે, એ આવકારદાયક છે.